हेलो फ्रेंड्स, वेलकम टू निर्जय एजुकेशन। समृद्धता એટલે કે જે સંખ્યા હું લઉં છું, બે જે સંખ્યાઓ લઉં છું એની એ જ સંખ્યાનો મને ફરી મળે, એટલે કે હું જે બે સંખ્યાનો સ્વરૂપ લઉં છું એ સંખ્યા મને ફરી એ જ સ્વરૂપમાં મળે, એને કહેવાય સમૃદ્ધતા। ઓકે, જોઈએ આપણે પહેલું પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતા, એટલે કે પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે, તો કે હા ધરાવે છે। પૂર્ણ સંખ્યા સરવાળા માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે, હા ધરાવે છે। કઈ રીતે જોઈએ, ધારો કે હું કોઈ પૂર્ણ સંખ્યા 3+5 લઉં છું તો એનો સરવાળો મને કેટલો મળશે, 8। ઓકે, તો મેં શું લીધું, બંને પૂર્ણ સંખ્યા, પહેલી પૂર્ણ સંખ્યા 3 ને બીજી સંખ્યા 5, આ બંનેનો સરવાળો કર્યો તો મને ત્રીજી સંખ્યા શું મળી, 8। એ પણ કેવી મળી, પૂર્ણ સંખ્યા જ મળી। એટલે કે પૂર્ણ સંખ્યા સરવાળા માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે। બીજી વસ્તુ બાદબાકી માટે જોઈએ, બાદબાકી માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે, તો કે ના નથી ધરાવતી। કેમ નથી ધરાવતી, કારણ કે જો હું 5-3 કરું તો શું મળશે, 2 મળશે। ઓકે, હવે તો તમે કહેશો સર તમે એવું કીધું કે બાદબાકી માટે સૌરૂપતાનો ગુણધર્મ નથી દર્શાવતી, પણ અહીંયા તો દર્શાવે છે, બંને પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરી તો આપણને શું મળ્યું, પૂર્ણાંક સંખ્યાઓ। જો હું આવું લઉં 3-5, આ બંને મેં શું લીધી, પૂર્ણ સંખ્યાઓ, 3 પૂર્ણ સંખ્યા, 5 પૂર્ણ સંખ્યા અને બંનેની બાદબાકી, તો આનો જવાબ શું આવે, -2। એટલે કે બે પૂર્ણ સંખ્યાઓનો જવાબ આમાં બાદબાકીમાં પૂર્ણ સંખ્યા નથી, એટલા માટે બાદબાકીમાં પૂર્ણ સંખ્યા સૌરૂપતાનો ગુણધર્મ નથી ધરાવતી। નેક્સ્ટ જોઈએ, ગુણાકાર માટે, તો ગુણાકાર માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે, અહીંયા હું ખરું પાડું એટલે ધરાવે છે, ખોટું પાડું એટલે નથી ધરાવતી। ગુણાકાર માટે ધારો કે હું બે પૂર્ણ સંખ્યા લઈ લઉં, 3×5, તો મને શું જવાબ મળશે, 15। આ પણ શું છે, પૂર્ણ સંખ્યા, એટલે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાનો ગુણધર્મ ધરાવે છે સૌરૂપતાનો। નેક્સ્ટ, ભાગાકાર માટે તો નથી ધરાવતું, કેમ નથી ધરાવતું, કારણ કે જો હું 3/1 લઈ લઉં તો મને જવાબ શેમાં મળશે, 0.3333, આવો અનંત, એટલે કે 0.0 વાળી સંખ્યા પૂર્ણ સંખ્યામાં ના હોય, એટલા માટે ભાગાકાર માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવતી નથી પૂર્ણ સંખ્યા। નેક્સ્ટ જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે, તો કે હા ધરાવે છે। ધારો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો, ધારો કે પૂર્ણાંક સંખ્યા -2 લઈ લઉં અને +5 લઈ લઉં, તો જવાબ શું મળશે મને, 3। તો મેં એક પૂર્ણાંક સંખ્યા માઇનસ લીધી અને બીજી 3 લીધી, તો મને શું મળી, પૂર્ણાંક સંખ્યા જ મળી। પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે। બીજી વસ્તુ લઈ લો, બાદબાકી માટે, તો બાદબાકી માટે પણ ધરાવે છે। ધારો કે હું બે સંખ્યા લઈ લઉં, -2 -2, તો શું જવાબ આવશે, -4। એટલા માટે બે મેં પૂર્ણાંક સંખ્યાઓ લીધી અને એનો જવાબ મને શું મળ્યો, પૂર્ણાંક સંખ્યા જ મળ્યો, એટલા માટે બાદબાકી માટે પણ પૂર્ણાંક સંખ્યા સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે। નેક્સ્ટ વસ્તુ લઈ લઉં, ગુણાકાર માટે, તો હા યસ, ગુણાકાર માટે પણ ધરાવે છે। ધારો કે કોઈ પણ સંખ્યા લઈ લઉં, 1-2+5=-10, તો -2 ઋણ પૂર્ણાંક છે, +5 ધન પૂર્ણાંક છે અને -10 ઋણ પૂર્ણાંક છે, એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરું તો મને શું મળે છે, પૂર્ણાંક સંખ્યા જ મળે છે, એટલા માટે પૂર્ણાંક સંખ્યામાં ગુણાકાર એ સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે છે। ઓકે, નેક્સ્ટ વસ્તુ લઈ લઉં, ભાગાકાર, ભાગાકાર માટે સૌરૂપતાનો ગુણધર્મ નથી ધરાવતી, કેમ નથી ધરાવતી, કારણ કે જો હું એવું લઉં છું બે પૂર્ણાંક સંખ્યાઓ, ધારો કે 3/1 અહીંયા લીધી હતી એ જ, તો એનો જવાબ પણ શું મળશે, અહીંયા
0.333 वाली संख्या पूर्णांक संख्या में ना आए। पूर्णांक संख्या में कई कई संख्याओ आए? बधी धन पूर्णांक, शून्य और बधी ऋण पूर्णांक। आई बधी संख्याओ शेमां आवशे? पूर्णांक संख्या में। नेक्स्ट जोईए हवे आपणे। हवे समय संख्या माटे સંવૃતતાનો ગુણધર્મ જોઈએ। સમય સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ પહેલા હતો સરવાળા માટે। તો હા, સમય સંખ્યામાં સંવૃતતાનો ગુણધર્મ સરવાળા માટે, સમય સંખ્યામાં સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે। ધારો કે હું 3/5 વત્તા 4/5 કરીશ, અહીંયા બંનેના છેદ કેવા છે? સરખા છે। આ બંને કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ। બંનેના છેદ સરખા છે તો 3 + 4 એટલે કે 7/5। તો શું મળ્યું? બે સમય સંખ્યાનો સરવાળો આપણને શું મળે છે? સમય સંખ્યા જ મળે છે। અહીંયા જો સમય સંખ્યા q ડઝ નોટ ઇક્વલ ટુ 0, q ક્યારે પણ 0 ના હોઈ શકે, મેં તમને આગળ પણ કીધું તો આ જ વસ્તુ। ઓકે, હવે બાદબાકીમાં સમય સંખ્યા સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે? તો હા, ધરાવે છે। કઈ રીતે? ધારો કે હું એવું કહું 4/5 - 3/5 બરાબર શું મળશે મને? 1/5। અથવા કોઈ પણ સંખ્યા લાવ તો તે સંવૃતતાનો ગુણધર્મ ધરાવશે। નેક્સ્ટ વસ્તુ છે ગુણાકાર। ગુણાકાર માટે સમય સંખ્યા સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે? તો હા, ધરાવે છે। કેમ ધરાવે છે જોઈએ। 4/7 × 3/3 4/7 × 3/3 કરશું તો જો અહીંયા અંશનો શું થશે? ગુણાકાર 4 × 3 = 12 અને છેદનો પણ ગુણાકાર 7 × 3 = 21। તો શું મળ્યું આપણને? બંને સમય સંખ્યાનો ગુણાકાર શું મળે છે? સમય સંખ્યા જ મળે છે। એટલે સમય સંખ્યામાં ગુણાકાર એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે। નેક્સ્ટ લઈએ ભાગાકાર। તો ભાગાકાર માટે સમય સંખ્યા સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે? હા, ધરાવે છે। ખરું, ધારે કે હું કોઈ સંખ્યા લઈ લઉં છું 15/10 / 3/2। હવે આનું સાદું રૂપ આપું હું તો શું થશે? 15/10 × 2/3 તો 3 × 5 = 15 ને 2 × 5 = 10 તો શું મળ્યું આપણને? 5/5 = 1। એક એ કેવી સંખ્યા છે? એક એ પણ સમય સંખ્યાઓ છે। મેં કીધું હતું બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ સમય સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યાઓ સમય સંખ્યા છે, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યા છે। એટલે એક પણ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા। એટલે ભાગાકાર માટે પણ સમય સંખ્યામાં સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે। સંવૃતતા એટલે કે મેં પહેલા તમને કીધું હતું, કોઈ બે સંખ્યા લઈએ, એ જ સંખ્યા આપણને ત્રીજી સંખ્યા એ સ્વરૂપની મળે તો એને સંવૃતતા કહેવાય। ધારો કે આપણે અહીંયા બે પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ તો ત્રીજી સંખ્યા આપણને કઈ મળે છે? પૂર્ણાંક સંખ્યાઓ। એટલે કે આ સંખ્યાઓને કેવી કહીશું? સંવૃતતા। જો મિત્રો તમને અમારી સાથે એટલે કે નિર્જા એજ્યુકેશનના પ્લેટફોર્મ સાથે ભણવું ગમતું હોય તો નિર્જા એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે કે આવનારા નેક્સ્ટ વિડીયો તમને તમારા યુટ્યુબમાં હોમ સ્ક્રીન પર મળી રહે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ।